નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મધ્યસ્થ અને તેના જેવા બીજા સ્થાનીય માપનું કાર્ય પૂર્ણ કરેલું છે, એટલે કે મધ્યક અને મધ્યસ્થ બે ભાગ પૂર્ણ થઈ ગયા. તો આજે હવે આપણે ત્રીજો ભાગ વિચારીશું, બહુલક. આમ તો મિત્રો, ધોરણ 10ની અંદર પણ આ ભણીને તમે આવ્યા જ છો. બહુલકનો સંકેત ધોરણ 10માં તમે ઝેડ બોલતા હતા, અહીંયા આપણે હવે બહુલકનો સંકેત એમ ઓ બોલવાનો છે. ખાસ ધ્યાન રાખજો, બહુલકનો સંકેત છે એમ ઓ. બહુ એટલે વધારે, ટૂંકમાં કહું તો વધુ વખત આવતું અવલોકન, એટલે બહુલક કહેવાય. તો એની વ્યાખ્યા જોઈએ. આપેલી માહિતીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનને માહિતીનો બહુલક કહે છે, જેને સંકેતમાં એમ ઓ વડે દર્શાવાય છે. ખૂબ જ ધ્યાનથી જોજો મિત્રો, માહિતીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થાય, એટલે એકની એક સંખ્યા વારંવાર આવતી હોય, સૌથી વધુ વખત આવતી હોય, તેને બહુલક કહેવામાં આવે છે, જેનો સંકેત છે એમ ઓ. એક ઉદાહરણ સમજીએ. આંકડા બોલું છું, ધ્યાનથી સાંભળો. જેમાં સૌથી વધારે કયો આંકડો આવે છે વિચારજો. 3, 2, 3, 3, 3, 2, 4, 2, 3, 3, 3, 2, 3, 3, 3, 4. તો આ તમે આંકડા જે ધ્યાનથી સાંભળ્યા એમાં તમને ખ્યાલ આવશે કે સૌથી વધુ વખત 3 બોલવામાં આવે છે, તો એ માહિતીનો બહુલક 3 કહેવાય. હવે મિત્રો, એના સૂત્રની વાત કરીએ તો મધ્યક અને મધ્યસ્થ કરતાં પણ ખૂબ જ સરળ સૂત્ર છે. સૌથી પહેલું જોઈએ આપણે અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર. તો અવર્ગીકૃત એટલે જેમાં આપણને માત્ર ને માત્ર અવલોકન આપેલા હોય એને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. એટલે કે 10, 15, 7, 8 આંકડા આપેલા હોય તો આ આંકડામાં માત્ર ને માત્ર જોઈને, નિહાળીને આપણે નક્કી કરવાનું છે કે બહુલક કોણ છે. કેવી રીતે નક્કી કરશું? તો જોજો, એના માટે યાદ રાખવાનું છે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન, એટલે કે જે સૌથી વધુ વખત આવે છે તે લખવામાં આવશે. બીજું છે અસતત માહિતી. અસતત એટલે કે જેમાં ચલ કિંમત અને આવૃત્તિ આપેલી હોય. તો આપણે આવા સંજોગોમાં યાદ રાખવાનું છે સૌથી મોટી આવૃત્તિ સામેનો ચલ. શું યાદ રાખવાનું છે? સૌથી મોટી આવૃત્તિ સામેનો ચલ. ત્યાર પછી છે મિત્રો સતત માહિતી, એટલે કે વર્ગવાળા દાખલા, જેમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. જેના સૂત્રની વાત કરીએ મિત્રો, તો પહેલું સૂત્ર છે એમાં સતત માહિતી માટે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે વાપરવાનું છે. આ સૂત્ર ક્યારે વાપરીશું? સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. તો એના માટે સૌથી પહેલાં બહુલક વર્ગ નક્કી કરવો. શું નક્કી કરવું? બહુલક વર્ગ, એટલે કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ. બહુલક વર્ગ નક્કી થઈ જાય એટલે સૂત્ર મૂકવાનું છે એમ ઓ બરાબર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન અપોન 2 FM - F1 - F2 ગુણ્યા સી. આ સૂત્ર તમે અગાઉ ભણીને આવેલા છો, જ્યાં મિત્રો એલ એટલે તમે કહેશો બહુલક વર્ગની અધસીમા કે અધસીમા બિંદુ, એફએમ એટલે તમે કહેશો બહુલક વર્ગની આવૃત્તિ, એફ વન એટલે કહીશું બહુલક વર્ગના ઉપલા વર્ગની આવૃત્તિ, એફ ટુ એટલે કહીશું બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ, અને સી એટલે કહીશું બહુલક વર્ગની વર્ગ લંબાઈ. ફરી વખત મિત્રો, એલ એટલે બહુલક વર્ગની અધસીમા કે અધસીમા બિંદુ, એફએમ એટલે બહુલક વર્ગની આવૃત્તિ, એફ વન એટલે બહુલક વર્ગના ઉપલા વર્ગની આવૃત્તિ, એફ ટુ એટલે
બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ, અને સી એટલે બહુલક વર્ગની વર્ગ લંબાઈ. આ સૂત્ર વાપરીશું મિત્રો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. ત્યાર પછી બીજું સૂત્ર છે આસાદિત સૂત્ર, અથવા બીજા શબ્દમાં આશરા પડતી કિંમત પણ કહેવાય. સૂત્ર છે એમ ઓ બરાબર 3m-2x² તો આ સૂત્ર ઉપરથી ખ્યાલ આવે કે જો તમારે આસાદિત સૂત્ર મૂકવું હોય તો મધ્યક અને મધ્યસ્થ બંને ગણેલા હોવા જોઈએ. તો આ સૂત્ર ક્યારે વાપરીશું એ ધ્યાનથી સાંભળજો. દ્વિબહુલકીય માહિતી હોય એટલે કે આવૃત્તિના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ બે વાર આવતી હોય, સૌથી મોટી આવૃત્તિ બે વાર આવતી હોય તો એને દ્વિબહુલકીય માહિતી કહેવાય. બીજું છે અસમાન વર્ગ લંબાઈ હોય, વર્ગ લંબાઈ અલગ અલગ જોવા મળતી હોય. દાખલા તરીકે 0 થી 5, 5 થી 15, 15 થી 30, 30 થી 50, 50 થી 100, તેને અસમાન વર્ગ લંબાઈ કહીશું. અને ત્રીજું છે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય, એટલે કે અસતત અને સતત રકમ ભેગી હોય. દાખલા તરીકે આપણને આપ્યું એ રકમમાં પહેલાં ચલ 1, 2, 3, 4 પછી વર્ગ આપ્યો 5 થી 10, 10 થી 15, 15 થી 20, તો એને મિશ્ર આવૃત્તિ વિતરણ કહીશું. ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે. ફરી વખત મિત્રો જોઈએ આસાદિત સૂત્ર. સૂત્ર છે એમ ઓ બરાબર 3m-2x² ક્યારે વાપરીશું તો કે દ્વિબહુલકીય માહિતી હોય એટલે કે સૌથી મોટી આવૃત્તિ બે વાર હોય, અસમાન વર્ગ લંબાઈ હોય અને મિશ્ર આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું રહેશે. તો આપણે જે સૂત્રનો અભ્યાસ કર્યો એને આધારિત દાખલાની વાત કરીએ મિત્રો. તો પાઠ્યપુસ્તકમાં આપણે જોવાનું છે આજે સ્વાધ્યાય 3.5 રકમ નંબર 1. એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક IQ નીચે પ્રમાણે આપેલા છે. પછી આપણને અવલોકન આપેલા છે અને નીચે એવું લખ્યું છે કે વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો. તો મિત્રો તમે જુઓ આ કઈ માહિતી કહેવાય તો કે અવર્ગીકૃત માહિતી કહેવાય. એના માટે આપણે શું યાદ રાખ્યું છે, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન, એટલે કે જે સૌથી વધુ વખત આવે છે તે. હવે તમે આ આપેલી રકમમાં ધ્યાનથી જો, ધ્યાનથી નિહાળો, સૌથી વધુ વખત કોણ આવે છે તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધુ વખત 138 આવે છે. કેટલી વાર આવે છે, 3 વાર. તો એનો જવાબ લખવાનો એમ ઓ બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન 138 છે, માટે બહુલક એમ ઓ કેટલો થશે, 138. ચલો બીજી રકમ જોઈએ. નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલા કેકની સંખ્યા દર્શાવે છે. મિત્રો કેકની સંખ્યા છે એ એક્સ કહેવાય અને દિવસોની સંખ્યા છે એને એફ કહીશું. તો આગળ કીધું છે કેકના વેચાણનો બહુલક શોધો. મિત્રો ધ્યાનથી જોજો આ કઈ રકમ છે તો કે અસતત. અસતત માટે આપણે શું કીધું હતું, સૌથી મોટી આવૃત્તિ સામેનો ચલ. શું કીધું હતું, સૌથી મોટી આવૃત્તિ. તો દિવસોની સંખ્યા એફમાં જો સૌથી મોટું કોણ છે, 25. 25 સામે કોણ છે, 13. તો એનો જવાબ લખવાનો સૌથી મોટી આવૃત્તિ 25 છે, જેની સામેનો ચલ 13 છે, માટે બહુલક એમ ઓ 13 થશે. ત્યાર પછી મિત્રો જોઈએ દાખલા નંબર 3. તો આ બે દાખલાની અંદરથી તમને ખ્યાલ આવે કે આપણે બહુલકમાં અવર્ગીકૃત અને અસતતમાં ગણતરી કરવાની નથી, માત્ર ને માત્ર રકમ જોઈને જવાબ મળી શકશે. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયમાં સહેલું માપ બહુલક કહી શકીશું. દાખલા નંબર 3 ની રકમ જોજો.
એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિનું ઉંમરનું વિતરણ નીચે મુજબ આપેલું છે. આપણને એમાં વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. ઉંમરને આપણે વર્ગ કહીશું અને વ્યક્તિની સંખ્યાને એફ કહીશું, આવૃત્તિ કહીશું. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય હશે? સૌથી પહેલાં તો કયું સૂત્ર વાપરવું છે કીધું છે. તો તમે વર્ગ ધ્યાનથી જો, 50 થી 60, 60 થી 65, 65 થી 70, એટલે આ કેવા વર્ગ કહેવાય? અસમાન વર્ગ લંબાઈવાળા. તો કયું સૂત્ર વાપરવું પડશે? આસાદિત સૂત્ર. તો એનો જવાબ પહેલાં લખીએ, અસમાન વર્ગ લંબાઈ હોવાથી આસાદિત સૂત્ર વાપરવું પડે. તો મિત્રો, આસાદિત સૂત્ર માટે મધ્યક ગણવું છે. મધ્યક ગણવા માટે બે ખાના, એક્સ અને એફ એક્સ, અને મધ્યસ્થ ગણવા માટે સીએફ. આમ ત્રણ ખાના આપણે નવા બનાવવાના છે. એક્સ એટલે મધ્ય કિંમત, 50 પ્લસ 60ના છેદમાં 2 એટલે 55, 60 પ્લસ 65ના છેદમાં 2 62.5. અસમાન વર્ગ લંબાઈ હોવાના કારણે દરેક વર્ગની મધ્ય કિંમત ગણવી પડશે. 65 પ્લસ 70 ભાગ્યા 2 તો 67.5, 70 પ્લસ 85 ભાગ્યા 2 77.5, 85 પ્લસ 100 ભાગ્યા 2 92.5. એફ એક્સ, એફ અને એક્સનો ગુણાકાર, 55 ગુણ્યા 6 330, 62.5 ગુણ્યા 10 625, 67.5 ગુણ્યા 17 તો 1282.5, 77.5 ગુણ્યા 9 તો થશે 697.5, 92.5 ગુણ્યા 4 370, જેના કુલ સરવાળાને મિત્રો તમે કહેશો સિગ્મા એફ એક્સ, 3305. હવે સીએફ નામનું ખાનું બનાવીએ તો 6 ના 6, 6 + 10 એટલે 16, 16 + 19 35, 35 + 9 44, + 4 48. તો કુલ આવૃત્તિ થશે 48. હવે મિત્રો, આપણે પ્રથમ સૂત્ર મૂકીશું મધ્યક માટેનું, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન. સિગ્મા એફ એક્સ છે 3305, એન છે 48. 48 વડે ભાગાકાર કરી દેજો તો જવાબ કેટલો મળશે જુઓ તો, 68.85. ચાલો બીજું સૂત્ર ગણીએ, એમ બરાબર એન અપોન 2 મું અવલોકન સામેનો વર્ગ. એન એટલે કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ છે 48. 48ના છેદમાં 2 એટલે 24. મું અવલોકન સીએફમાં જોતા, સીએફના ખાનામાં 24 એટલે ક્યાં આવશે? 35. એટલે વર્ગ થશે કયો? 65 થી 70. અને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું, 65 થી 70. તમે વર્ગ ધ્યાનથી જુઓ, નિવારક છે એટલે કોઈ ટેન્શન છે નહીં. ત્યારબાદ બીજું સૂત્ર, એમ બરાબર એલ પ્લસ એન અપોન 2 માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા સી. એલ એટલે અધસીમા, 65. એન અપોન 2 24. વર્ગની અંદર જોઈએ, ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 16 અને વર્ગની આવૃત્તિ 19. તો સી એફની જગ્યાએ 16, એફની જગ્યાએ 19. સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો 70માંથી 65 બાદ કરીએ એટલે 5. હવે મિત્રો ગણતરી કરીએ, 24માંથી 16 બાદ કરો જો તો કેટલા વધશે? 8.
આઠ ગુણ્યા પાંચ ચાલીસ, ચાલીસ ભાગ્યા ઓગણીસ, તો જવાબ વધશે 2.11. બંનેનો સરવાળો તો થશે 67.11. મિત્રો, મધ્યક અને મધ્યસ્થ બંને ગણાઈ ગયું, તો હવે બહુલકનું આસાદિત સૂત્ર મૂકીએ. એમ ઓ બરાબર 3m-2x^2, 3 એમની જગ્યાએ 67.11, 2 x^2ની જગ્યાએ 68.85. 67.11 × 3 કરી જુઓ તો જવાબ મળશે 201.33. 68.85 × 2 કરો જુઓ તો 137.7. હવે બંનેની બાદબાકી કરીએ એટલે જવાબ આવશે 63.63. તો મિત્રો, આજે આપણે જે દાખલાનો અભ્યાસ કર્યો છે એના જેવા દાખલાની વાત કરીએ તો વિભાગ એફમાં ત્રીજો દાખલો છે અને ઉદાહરણ નંબર 35 અને 36 છે. તો આ દાખલાનો પ્રયત્ન આપણે જાતે કરવાનો છે.